આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રોફેસર નર્સિંગ કોલેજના પ્રોફેસરનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું શપથવિધિ સમારંભ યોજાયો હતો, તેમજ ચોથા વર્ષના વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ યોજાયો હતો। આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજ દ્વારા કિરણભાઈ દોમડિયા પ્રોફેસર નર્સિંગ કોલેજમાં નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારંભ તથા ચોથા વર્ગના વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ યોજાયો હતો। વિદાય સમારંભમાં સિવિલ કેમ્પસમાં ઓડિટોરિયમ હોલસિંગ કોલેજની સામે સવારે 10:30 કલાકે રાખવામાં આવ્યું હતું। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નર્સિંગ કોલેજ ખાતે ભોજન સમારંભ રાખવામાં આવ્યું હતું। આજે ગુજરાતમાં સરકારી નોકરી કરતા કર્મચારીઓ મોટી સંખ્યામાં સેવાનિવૃત્તિ થયા છે, એમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ સાથે રહેલા એવા નર્સિંગ કોલેજ દ્વારા કિરણભાઈ દોમડિયા પ્રોફેસર નર્સિંગ કોલેજના નિવૃત્ત વિદાય સમારંભ યોજ્યો હતો। આ પ્રસંગે નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની શપથવિધિ સમારંભ તથા ચોથા વર્ષના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ યોજાયો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ઇકબાલ કરીવાલા, ઉપપ્રમુખ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ। સરકારી નર્સિંગ કોલેજ નવી સિવિલ હોસ્પિટલ સુરતના ચોથા વર્ષના વિદ્યાર્થીઓ એનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાના ઘરે જાય છે અને ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ હતો, સાથે સાથે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જેનો શપથવિધિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સમાપ્ત થયા પછી જે બોર્ડ મેમ્બર લેવામાં આવ્યા છે એવા ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, ડૉક્ટર પારુલબેન વડગામા અને ડૉક્ટર કશ્યપસિંહ કરજિયાને નર્સિંગ એસોસિએશન દ્વારા બહુમાન કરવામાં આવ્યું। તેમજ નર્સિંગ કોલેજના પ્રોફેસર કિરણભાઈ દોમડિયા, જેઓ આજે વયનિવૃત્ત થાય છે, તેમનો પણ સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો। નર્સિંગમાં આ એક જ એવો અભ્યાસ છે કે જેમાં પ્રથમ વર્ષમાં શપથ અને કેન્ડલ લાઇટિંગ કરવામાં આવે છે, તો એ શપથ કરવામાં આવ્યા। સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દેશ વિદેશ અને એમ્સમાં પણ લાગ્યા છે। દક્ષિણ ગુજરાતની સૌથી સારી આ કોલેજમાં વિદ્યાર્થીઓ સરકારી કોટા મુજબ આવે છે અને વિનામૂલ્યે અભ્યાસ કરે છે। ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ તેમજ જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ પણ 10% કોટા મુજબ આવે છે, તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને આ જે વિદ્યાર્થીઓ છે એની નવી કારકિર્દી શરૂ થાય, અભ્યાસ પૂર્ણ થયા બાદ એ દેશ વિદેશમાં જાય, અન્ય રાજ્યોમાં જાય, એમને શુભેચ્છાઓ પણ પાઠવી। ભારત માતા કી જય, વંદે માતરમ। સર, કેટલા વિદ્યાર્થીઓનું આગમન થયું છે અને કેટલા વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી? 60 વિદ્યાર્થીઓ સરકારી કોટા મુજબ આગમન થયું છે અને 60 વિદ્યાર્થીઓ એનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાના ઘરે જશે। હવે એ લોકો પોતે કોઈ જગ્યાએ PhD, કોઈ જગ્યાએ MSc કરશે કે કોઈ જગ્યાએ ફેકલ્ટી, તો કોઈ હોસ્પિટલની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને પોતાની કારકિર્દી શરૂ કરશે। નર્સિંગ વ્યવસાયમાં શપથવિધિ એ દર્દી સાથે હોસ્પિટલમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થીઓ 3 મહિના પૂર્ણ થાય એટલે દર્દીઓ સાથે સેવા બતાવે અને શપથ લેવડાવે કે હું દર્દી સાથે સારું વર્તન કરીશ, યોગ્ય દવા આપીશ, એની ગુપ્તતા જાળવીશ। અને જે ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ છે, કોન્વોકેશનનો, એની ડિગ્રી આપવાનો કાર્યક્રમ હતો। જે વ્યવસાય આ ઉમદા વ્યવસાય છે અને એ વ્યવસાયની લંચન ના લાગે અને પોતાની સેવા સમાજમાં ફેલાવે એ જ હેતુ છે।